તો ખેડૂત મિત્રો નેટિવો અને અમિસ્ટાર ટોપ બંને ટોપ પ્રોડક્ટ છે, બંનેના વેચાણ પણ છે ખૂબ થાય છે, બંનેની કંપની અલગ અલગ છે બરોબર છે. તો એમાંથી છે એ કયું આપણે વાપરવું જોઈએ, કયું વાપરવાથી આપણને છે વધારે ફાયદો થશે, ખર્ચો પણ ઓછો થશે અને આપણને સામે પ્રોડક્શન પણ મળશે, તો એવું કયું છે એ આ બેમાંથી ફૂગનાશક વાપરવું જોઈએ તેને વિડીયોને અંત સુધીમાં છે તમને ટોટલી માહિતી મળી જશે. સાથે સાથે અમારી એક જૂની મિસ્ટેક પણ થઈ છે, તો એ વિડીયો તમે જોશો તો અમારી મિસ્ટેક પણ છે એ તમને ખબર પડી જશે, તો ત્યાંથી તમે છે એ સુધારી શકશો. તો ખેડૂત મિત્રો નેટિવો છે એ બાયર કંપનીનું આવે છે અને અમિસ્ટાર ટોપ છે એ સિજેન્ટા કંપનીનું આવે છે. હવે નેટિવો અને અમિસ્ટાર ટોપમાં કયું કયું કન્ટેન્ટ આવે છે તેના વિશેની વાત કરી લઈએ તો કે નેટિવોમાં છે એ ટેબુકોનાઝોલ 50% આવે છે, સાથે સાથે ટ્રાયફ્લોક્સિસ્ટ્રોબિન છે એ 25% WG ફોર્મમાં આવે છે. WG એટલે કે વિટેબલ ગ્રેન્યુલ એટલે કે દાણાદાર ફોર્મમાં છે એ નેટિવો આવે છે. અમિસ્ટાર ટોપના કન્ટેન્ટની જો વાત કરીએ તો એમાં એઝોક્સિસ્ટ્રોબિન છે એ 20% આવે છે, સાથે સાથે ડાયફેનોકોનાઝોલ છે એ 12.5% WV ફોર્મમાં આવે છે. અમિસ્ટાર ટોપ છે એ લિક્વિડ ફોર્મમાં છે એ આવે છે. હવે ખેડૂત મિત્રો કન્ટેન્ટની જો વાત કરીએ તો બંનેમાં છે એ ટ્રાયઝોલ ગ્રુપના ફૂગનાશક પણ છે અને બંનેમાં છે એ સ્ટ્રોબિલુરિન ગ્રુપના ફૂગનાશક પણ છે. બાયરમાં છે એ ટેબુકોનાઝોલ છે એ ટ્રાયઝોલ ગ્રુપ છે અને ટ્રાયફ્લોક્સિસ્ટ્રોબિન છે એ સ્ટ્રોબિલુરિન ગ્રુપ છે. એવી જ રીતે અમિસ્ટાર ટોપમાં છે એ એઝોક્સિસ્ટ્રોબિન છે એ સ્ટ્રોબિલુરિન ગ્રુપ છે અને ડાયફેનકોનાઝોલ છે એ ટ્રાયઝોલ ગ્રુપનું ફૂગનાશક છે, પણ બંનેમાં છે એ ટકાવારી અલગ અલગ છે જેનાથી બંનેનું રિઝલ્ટ પણ છે એ થોડું ઘણું છે એ અલગ અલગ રીતે આવે છે. હવે ખેડૂત મિત્રો આ બંને ફૂગનાશક આપણા પાકમાં છે એ સિસ્ટેમિક રીતે જ કામ કરે છે, એટલે કે આપણા પાકમાં પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ બંને રીતે કામ કરે છે. સ્પ્રે માર્યા પછી પાંદડા ઉપર સ્પ્રે લાગેલો હોય તો આખા છોડમાં ફેલાઈ જવાની તાકાત છે એ બંને ફૂગનાશકમાં રહેલી છે. હવે ખેડૂત મિત્રો આ કેવા કેવા રોગો ઉપર છે કંટ્રોલ કરી શકે છે બંને ફૂગનાશક તેના વિશેની જો વાત કરી લઈએ તો નેટિવો છે એ પાવડરી મિલ્ડ્યુ એટલે કે પાંદડા ઉપર છે એ સફેદ પાવડરના ડાઘા થઈ જતા હોય, એન્થ્રાકનો જેનો ફોટો પણ તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, સીથ બ્લાઇટ કે અર્લી બ્લાઇટ હોય તેમાં પણ છે એ નેટિવો કામ આપે છે. યલો રસ્ટ મગફળીમાં દેખાતી હોય છે ટપકા પીળા કલરના, એમાં પણ છે આ કામ લાગે છે. હવે અમિસ્ટાર ટોપ છે એ કેમાં કામ લાગે તો કે પાવડરી મિલ્ડ્યુમાં એ પણ વાપરી શકાય છે, ડાઉની મિલ્ડ્યુ હોય તો એમાં પણ છે એ વાપરી શકાય છે, લીફ બ્લાઇટ કે રસ્ટ હોય યલો રસ્ટ હોય એમાં પણ છે વાપરી શકાય છે, મગફળીમાં ટીક્કા હોય એમાં પણ ચાલે, લીફ સ્પોટમાં પણ ચાલે. બંને છે ફૂગનાશક છે એ બ્લાસ્ટ નામના રોગમાં પણ છે એ ચાલે છે. હવે ખેડૂત મિત્રો આપણે પાકની વાત કરી લઈએ કે કેવા કેવા પાકોમાં છે આ બંને ફૂગનાશકમાંથી કોઈ પણ એકનો છે ઉપયોગ કરી શકાય છે, તો કે આપણે જેટલા રોગ બતાવ્યા એ રોગ કોઈ પણ તમે વાવતા પાકમાં આવતા હોય તો એમાં છે આ બંનેનો ઉપયોગ કરી શકાય છે. તેમ છતાંય કપાસ, મગફળી, કઠોળ, સોયાબીન, ટમેટા, મરચી જેવા લગભગ બધા પ્રકારના પાકોમાં છે એ આ બંને ફૂગનાશકનો ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ. હવે ખેડૂત મિત્રો આપણે બહુ જાજો ટાઈમ નહીં બગાડીએ, પણ આપણે રિઝલ્ટ જોશું કે નેટિવોનું સારું આવે છે કે અમિસ્ટાર ટોપનું સારું આવે છે તેના વિશેની આગળ હમણાં ચર્ચા કરીશું. પણ જે ખેડૂત મિત્રોને નેટિવો અને અમિસ્ટાર ટોપ બંને વિશે સંપૂર્ણ માહિતી છે એ મેળવવી હોય તો બંનેના વિડીયો છે એ આપણે અલગ અલગ પર્સનલ વિડીયો બનાવેલા છે, આપણે ઉપર આઈ બટનમાં પણ છે એ વિડીયો આપી દઈશું. તો જે ખેડૂત મિત્રોને આઈ બટન ઉપરથી ક્લિક કરીને જોવા હોય તે આ વિડીયો પૂરો થાય એટલે જોઈ લેજો. આઈ બટન ઉપર અત્યારે ક્લિક કરીને રાખી દેશો એટલે નીચે છે એ વિડીયો તમને દેખાઈ જશે. હવે ખેડૂત મિત્રો રિઝલ્ટની આપણે વાત કરીએ એ પહેલાં બંનેની કિંમતમાં કેટલો ફેર છે તેના વિશેની જો આપણે વાત કરી લઈએ તો નેટિવો છે એ 100 ગ્રામ છે એ 800 રૂપિયાની આજુબાજુમાં મળે છે અને અમિસ્ટાર ટોપ છે એ 100 ml 550 રૂપિયા 550 થી 600 રૂપિયાની આજુબાજુમાં છે એ મળે છે. જે ખેડૂત મિત્રોને છે એ લેવું હોય તે લઈ પણ શકે છે, પણ એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. પણ હજી લેવાની ઉતાવળ ન કરતા આપણે રિઝલ્ટ જોવાનું બાકી છે, તો હવે આપણે રિઝલ્ટ ઉપર આવીએ. તો ખેડૂત મિત્રો નેટિવો અને અમિસ્ટાર ટોપનું છે એ બંનેનું રિસર્ચ થયેલું છે, જેનો ફોટો અત્યારે તમને સ્ક્રીન ઉપર છે એ દેખાતો હશે. એમાં જો અમિસ્ટાર ટોપની વાત કરીએ તો અમિસ્ટાર ટોપ છે એ 200 ml વાપરેલું હતું 1 એકર દીઠ બરોબર છે બ્લાસ્ટ નામના રોગમાં છે એનો ઉપયોગ કરવામાં આવેલો હતો તો એમાં કેટલું છે આપણને રિઝલ્ટ મળ્યું હતું તો કે બ્લાસ્ટ નામના રોગમાં આપણને 82.63% એટલે કે 83% જેવું રિઝલ્ટ છે અમિસ્ટાર ટોપથી છે આપણને મળેલું હતું અને એમાં છે એ પાકમાં ઉત્પાદન કેટલું આવેલું હતું જો તેની વાત કરીએ તો એમાં 4.68 ટન પ્રતિ હેક્ટર એટલે કે 6.25 વીઘામાં 4.68 ટન જેટલું ઉત્પાદન જે આપણને મળેલું હતું હવે એની જગ્યાએ જો નેટિવોની વાત કરીએ તો નેટિવો છે એ માત્ર ને માત્ર 65 ગ્રામનો ઉપયોગ કરેલો હતો એની સામે રોગ સામે કેટલું આપણને રિઝલ્ટ મળ્યું હતું તો કે એમાં 74.73% એટલે કે અંદાજે 75% જેવું રિઝલ્ટ મળ્યું હતું હવે એનાથી ઉત્પાદનમાં કેટલો ફેર પડ્યો તો કે ઉત્પાદન છે એ એમાં 4.33 ટન પ્રતિ હેક્ટર છે આપણને ઉત્પાદન મળેલું હતું હવે એવી જ રીતે બીજો ફોટો પણ તમને દેખાતો હશે જે લીફ સ્પોટ નામનો રોગ હતો પાકમાં એની ઉપર છે આ બંનેના ટ્રાયલ લેવામાં આવેલા હતા તો એમાં અમિસ્ટાર છે એ 200 ml વાપરેલું હતું 1 એકર દીઠ તો એમાં છે 76% જેવું રિઝલ્ટ આપણને મળેલું હતું એની સામે ઉત્પાદન છે એ 3.75 ટન પ્રતિ હેક્ટર મળેલું હતું તો એ જ લીફ સ્પોટ નામના રોગમાં નેટિવોનો પણ ઉપયોગ કરેલો હતો તો એમાં છે નેટિવો માત્ર ને માત્ર 65 ગ્રામ જે ઉપયોગ કરેલો હતો એની સામે એનું રિઝલ્ટ છે એ 74.46% જેવું રિઝલ્ટ આપણને જોવા મળ્યું હતું અને એમાં ઉત્પાદનની વાત કરીએ તો 2.33 ટન પ્રતિ હેક્ટરનું છે એ ઉત્પાદન મળેલું હતું તો ખેડૂત મિત્રો હવે વાત મુદ્દાની આવે છે આપણે રિપોર્ટ ઉપરથી જોઈ શકીએ છીએ કે અમિસ્ટાર ટોપ છે એમાં છે એ આપણો રોગ પણ વધારે કંટ્રોલ થઈ ગયેલો હતો સામે ઉત્પાદન પણ વધારે મળેલું હતું અને અમિસ્ટાર ટોપની કિંમત પણ છે એ નેટિવો કરતાં ઓછી છે નેટિવોના 100 ગ્રામના 800 રૂપિયા છે તો અમિસ્ટાર ટોપના 550 થી 600 રૂપિયા છે પણ ખેડૂત મિત્રો એનો ડોઝ છે એ 200 ml આપણે વાપરેલો હતો એની સામે છે એ નેટિવો માત્ર ને માત્ર 65 ગ્રામનો ઉપયોગ છે કરેલો છે અને બંનેના રિઝલ્ટમાં બહુ કંઈ જાજો ઘણો ફેર પડતો દેખાતો હોય એવું લાગતું નથી એટલે ખેડૂત મિત્રો અમિસ્ટાર ટોપનું રિઝલ્ટ સારું છે નેટિવો કરતાં પણ સામે એનો ડોઝ પણ છે એ નેટિવો કરતાં 3 ગણો થઈ જાય છે એટલે પૈસાની જો વાત કરીએ તો ખર્ચો પણ છે એ નેટિવો કરતાં 3 ગણો અમિસ્ટાર ટોપમાં થશે તો સામે રિઝલ્ટ છે એ માત્ર ને માત્ર થોડાક એવા ટકા જ છે એ આપણને સારું જોવા મળે છે એટલે અમારા મત મુજબ તો અમિસ્ટાર કરતાં નેટિવો વાપરવું વધારે સારું રહેશે અમારા મત મુજબની આ વાત છે એટલે કયા કયા રોગો છે એ આપણે દેખાડી દીધું છે અને બંનેનો પર્સનલ વિડીયો જે ખેડૂત મિત્રોને જોવો હોય તે પણ છે આ બટન ઉપરથી ક્લિક કરીને જોઈ શકે છે તો આ વિડીયો છે એ દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરજો જેથી એ ખેડૂત મિત્રોને પણ છે એ ખબર પડે કે ભાઈ અમારે અમિસ્ટાર ટોપ વાપરવું સિજન્ટાનું કે નેટિવો વાપરવું બાયરનું નેટિવોવાળો વિડીયો છે ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો જોઈ લેજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન